subscribe now and press the bell icon. Never miss an update. नमस्कार विद्यार्थी मित्रों, श्री गंगोत्री स्कूल गोंडल में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय गणित प्रकरण नंबर 8 માં રાશિઓની તુલના એમાં આપણે મુદલ મુદત સાદા વ્યાજ વિશેની ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલા તો આપણે એની થિયરી જોશું અને થિયરી સમજવાનો પ્રયત્ન કરશું। તો સૌથી પહેલા આવે છે મુદલ। મુદલ એટલે કોઈ પણ પ્રકારની એક રકમ જે આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે ઉછીના લીધા, વ્યાજે લીધા વગેરે, બરાબર। તો રકમ મુદલ એટલે જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે રકમને મુદલ એટલે કે પ્રિન્સિપલ કહે છે। ધારો કે તમે બેંકમાં જાઓ, પૈસા લઈને જાઓ અને બેંકમાં પૈસા જે મૂકો ઈ જે રકમ રહી ને ઈ મુદલ રકમ થઈ। આપણે ઘણી વખત હા બોલતા હોય કે મૂળ રકમ એમ, એટલે ઈ રકમ મૂકો પછી એની ઉપર છે ને વ્યાજ ગણાશે, બરાબર છે। સાદું વ્યાજ છે એના પછી એની ઉપર એ રકમ ઉપર ગણાશે। તો જે રકમ વ્યાજે મૂકવામાં આવે છે કે લેવામાં આવે છે, ધારો કે પૈસા મૂકવા પણ જાય અને લોન સ્વરૂપે ધારો કે પૈસા લીધા હોય તો એની ઉપર આપણે વ્યાજ ચૂકવવું પડે, તો તે રકમને આપણે મુદલ રકમ કહેશું, જેને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પ્રિન્સિપલ। હવે એના પછી આવે છે મુદત। મુદત એટલે સમયગાળો। હવે સમયગાળો દિવસોમાંય હોઈ શકે, વર્ષોમાંય હોઈ શકે અને માસમાં પણ હોઈ શકે। તો સૌથી પહેલા આપણે જોઈએ કે મુદત એટલે શું, તો કે જેટલા સમયગાળા માટે રકમ એટલે કે મુદત વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે સમયગાળાને મુદત એટલે કે ટાઈમ અથવા પીરિયડ કહે છે। સૌથી પહેલા સમજીએ તો મુદત એટલે તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા લાવ્યા છો અને એને ત્યારે જ કોઈ પણ પ્રકારનો ચોક્કસ સમય નક્કી કર્યો છે કે ભાઈ આટલા સમય માટે હું તમને આપું છું। તો આપણે જે સમયે જે તે દિવસે આપણે જે સમય નક્કી કરવામાં આવે, ધારો કે 2 વર્ષ માટે, તો એ 2 વર્ષ છે ને એ મુદત થશે। આપણે બોલતા હોઈએ છીએ કે મુદત કેટલી આપી છે, તો એ મુદત એટલે સમય કેટલો આપ્યો છે તમને, તો મુદત એટલે કે એને ટાઈમ અથવા પીરિયડ કહે છે, જેને આપણે કહેશું કે સમયગાળો। મુદત વર્ષ, મહિના કે દિવસોમાં હોઈ શકે। ત્યાર પછી આવે છે વ્યાજ। વ્યાજ એટલે શું, તો કે આપણે જે રકમ લાવ્યા છીએ અથવા તો જે રકમ આપણે મૂકી છે બેંકમાં એ રકમ ઉપર જે વ્યાજની ગણતરી થાય ટકાવારી ઉપર, કે અમુક ટકા લેખે એની ઉપર રકમ વધતી જતી હોય, એ જે વધારાની રકમ છે ને એને આપણે વ્યાજ કહેશું। તો સૌથી પહેલા મુદતને અંતે મુદલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને વ્યાજ કહે છે। ધારો કે આપણે કોઈ પણ વ્યક્તિને પૈસા આપ્યા છે તો જે સમય નક્કી કરેલો હોય, નિર્ધારિત કરેલો હોય, એ સમય પૂરો થાય પછી આપણે જે જેટલી રકમ આપી છે એ તો આપણને પાછી મળવાની જ છે, પણ એની સાથે એની ઉપર વ્યાજની પણ ગણતરી થાય છે। તો એ જે વધારાની રકમ આપણને મળે છે ને એને આપણે વ્યાજ કહેવાય। વ્યાજને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ઇન્ટરેસ્ટ। ત્યાર પછી આવે છે વ્યાજનો દર, એટલે કે આપણે નક્કી કરવામાં આવે કે ભાઈ આ રકમ છે તો એની ઉપર કેટલા ટકા, ટકાવારી ઉપર આપણે નક્કી કરતા હોઈએ છીએ, તો એ વ્યાજનો દર થાય કે કોઈ પણ રકમ ઉપર 10% લેખે, 15% લેખે, 4% લેખે, 5% લેખે વગેરે વ્યાજની ગણતરી થતી હોય। તો આપણે બેંકમાં ખાતા હોય, બરાબર છે, એકાઉન્ટ હોય, તો એમાં આપણે ગણતરી કરતા હોય, ગણતરી મતલબ કે રકમ આપણે મૂકી હોય અને બેંક દ્વારા જે ગણતરી થતી હોય તો અલગ અલગ વ્યાજનો દર હોય છે। બચત ખાતા ઉપર દરેક બેંક પ્રમાણે અલગ અલગ વ્યાજનો દર હોય છે, કોઈ 4%, 5%, 6% વગેરે એ રીતે ગણતરી કરતા હોય છે। ત્યાર પછી આવે છે રૂપિયા વ્યાજનો દર, એટલે તો કે સોએ મૂલ્યાંકન, રૂપિયા 100 ના 1 વર્ષના વ્યાજને વ્યાજનો દર કહે છે, જેને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય છે, અથવા રૂપિયા 100 નું 12 માસનું વ્યાજ, અથવા રૂપિયા 100 નું 365 દિવસનું વ્યાજ। આપણે જે વ્યાજની ગણતરી કરીએ છીએ, વ્યાજનો દર ટકાવારી એટલે શું, તો કે રૂપિયા 100 ઉપર જેટલી ટકાવારી આપણે ગણવાની હોય એટલા ટકા 1 વર્ષ હોય તો વર્ષમાં આવશે, પછી 12 માસ
એટલે એક વર્ષ જ થાય અને દિવસોમાં વ્યાજની ગણતરી ત્રણ રીતે થાય, કા વર્ષમાં થાય, કા માસમાં થાય, કા દિવસોમાં થાય, બરાબર છે? તો વ્યાજનો દર એટલે કે રૂપિયા 100 એક વર્ષના વ્યાજની. ત્યાર પછી આવે છે વ્યાજનો દર ટકામાં દર્શાવાય છે, એટલે કે પર્સેન્ટેજ હોય, 5% હોઈ શકે, 10-15% વગેરે. વ્યાજ મુદ્દલ એટલે શું? તો કે મુદ્દલ વત્તા વ્યાજ એટલે વ્યાજ મુદ્દલ. મુદ્દલ રકમ જે આપણે કોઈને આપી હોય ઉછીની, અથવા તો કોઈ પાસેથી આપણે લીધી હોય ઉછીની, એ રકમ ઉપર જે વ્યાજ ગણવામાં આવે છે એ બંનેનો સરવાળો એટલે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કે રાસ કહે છે. વ્યાજ મુદ્દલ ને બીજા ક્યાં નામે ઓળખાય? તો કે રાસ પણ કહેવાય. ઇંગ્લિશમાં એને એમાઉન્ટ કહેવાય અથવા અમાઉન્ટ, ટોટલ અમાઉન્ટ આપણે કહેતા હોય ને, કે વ્યાજ સહિતની રકમ છેલ્લે આપણે કેટલું ચૂકવવાનું થાય. જેમ કે 20,000 રૂપિયા લીધા હોય, 2 વર્ષ સુધી તમે એનો ઉપયોગ કરો છો, 2 વર્ષ પછી જયારે તમારે એ રકમ ચૂકવવાની થાય ત્યારે તમારે 20,000 તો આપવાના જ થશે પાછા, પણ એની ઉપર એ વ્યાજ ગણશે કે 20,000 ઉપર કેટલું વ્યાજ થયું. ધારો કે 20,000 ઉપર 2,000 રૂપિયા વ્યાજ થતું હોય તો એ 2,000 રૂપિયા પણ તમારે વધારાના ચૂકવવાના થશે. તો ટોટલ ચૂકવવાની રકમ કેટલી થઈ? તો કે 20,000 એ મુદ્દલ રકમ પ્લસ વ્યાજ 2,000, એટલે ટોટલ 22,000 રૂપિયા આપણે ચૂકવવાના થાય. તો આ 22,000 રૂપિયા જે થયા ને એને આપણે અમાઉન્ટ કહીએ છીએ, એટલે કે વ્યાજ મુદ્દલ, જેને વ્યાજ સહિતની રકમ પણ કહેવાય. તો હવે આપણે વાત કરીએ સાદો વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ. સાદું એટલે સિમ્પલ અને વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ. હવે એનું સૂત્ર છે SI, ટૂંકમાં આપણે લખ્યું છે S અને I, એટલે કે સાદું વ્યાજ બરાબર PRT છેદમાં 100, જ્યાં P બરાબર મુદ્દલ, R બરાબર વ્યાજ દર અને T બરાબર મુદ્દલ છે. હવે એ આગળ બધું આપણે જોઈ ગયા કે મુદ્દલ એટલે શું? તો કે રકમ, R એટલે વ્યાજનો દર ટકાવારી અને T એટલે મુદ્દત એટલે કે સમયગાળો. હવે આ સૂત્ર છે ને પેલા આ રીતે પણ લખાતું કે SI બરાબર PRN છેદમાં 100, એટલે ટૂંકમાં આ N રહ્યો ને, N બરાબર T છે. T એટલે અહીંયા આપણે ટાઈમ એવો મતલબ થાય સમય, અને અહીંયા N પેલા જે જૂના સૂત્ર હતા એ પ્રમાણે N એટલે નંબર ઓફ ડે, નંબર ઓફ યર, નંબર ઓફ મંથ વગેરે આવતું. તો બંને સૂત્ર સરખા છે, પણ આપણે વાત કરીએ P ગુણ્યા R ગુણ્યા T જે છે એને સાથે લખ્યું આની જેમ PRT છેદમાં 100 તો પણ ચાલે. તો આ રીતે આપણે આ સાદા વ્યાજનું સૂત્ર જોયું. ઓકે, તો સ્વાધ્યાય 8.3 ની આપણે શરૂઆત કરીએ તો એમાં પહેલો દાખલો આપણને કહ્યું છે કે નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો, આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. જેમાં નફો થતો હોય ત્યાં નફાની ટકાવારી શોધવાની છે અને જ્યાં ખોટ થતી હોય ત્યાં ખોટની. તો સૌથી પહેલા તો રૂપિયામાં, રકમ રૂપિયામાં, અને પછી ટકાવારીમાં આપણે શોધવાનું. તો કઈ રીતે આપણે ગણતરી કરશું? તો સૌથી પહેલા તો અહીંયા જે જે વસ્તુ આપી છે, ધારો કે પેલો દાખલો છે ક્વેશ્ચન 1A, બગીચામાં વપરાતી કાતર રૂપિયા 250 માં ખરીદી. ખરીદી એટલે કઈ કિંમત મળે? તો કે ખરીદ કિંમત રૂપિયા 250, બરાબર. ત્યાર પછી અને તેને રૂપિયા 325 માં વેચી. વેચી એટલે વેચાણ કિંમત. જો શબ્દ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કઈ ખરીદ કિંમત છે ને કઈ વેચાણ કિંમત છે. અહીંયા 250 માં ખરીદી છે એટલે એ ખરીદ કિંમત ગણશું, અને તેને પછી 325 માં વેચી છે એટલે વેચાણ કિંમત એને ગણશું. હવે આપણે નફો કે ખોટ શોધવાનું છે, તો યાદ રાખજો વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય અને ઓછી હોય ખરીદ કિંમત કરતા તો ખોટ જાય. તો અહીંયા જુઓ જી, અહીં વેચાણ કિંમત મોટી છે ખરીદ કિંમત. જો વેચાણ કિંમત 325 છે અને ખરીદ કિંમત છે 250,
તેથી નફો થશે આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે નફો થશે શું કામે તો કે વેચાણ કિંમત વધારે છે તો નફાનું સૂત્ર મૂકવાનું કે નફો બરાબર શું તો કે વેચાણ કિંમત માંથી ખરીદ કિંમતને બાદ કરવાની આપણે સૂત્ર થિયરીમાં બધાય લખાયવા જ છે વેચાણ કિંમત શોધવાના બે સૂત્ર છે જો નફો થતો હોય ત્યારે અને ખોટ થતી હોય ખોટ જતી હોય ત્યારે નફો થતો હોય ત્યારે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરવાની અને ખોટ જતી હોય તો ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત તો હવે આપણે વેચાણ કિંમત 325 રૂપિયા છે એમાંથી બાદ કરશું 250 રૂપિયા તો 325 માંથી 250 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 75 રૂપિયા નફો બંનેની આપણે બાદબાકી કરી લેવાની છે સાઈડમાં આ રીતે ધારો કે 325 માઈનસ 250 5 બેમાંથી 5 નો જાય 10 કો 2 10 10 ને 2 12 12 માંથી 5 જાય 7 ને 5 12 બેમાંથી 2 જાય તો 0 તો જવાબ કેટલો મળ્યો 75 એટલે 75 રૂપિયા શું આવશે તો કે નફો બરાબર હવે ત્યારબાદ આપણે આ નફાને છે ને ટકાવારીમાં ફેરવવાનું છે ટકાવારીમાં આપણે નફાનું સૂત્ર તમે લખ્યું છે એ પ્રમાણે સૂત્ર પણ લખી શકો કે નફો ટકામાં બરાબર નફો ગુણ્યા 100 અને એના છેદમાં ખરીદ કિંમત કે પડતર કિંમત આ એક સૂત્ર હતું ત્રિરાશિ પ્રમાણે મૂકવું હોય તો ત્રિરાશિ હંમેશા આ નફો કોની સાથે સંબંધ ધરાવે છે એવું પણ એક વાક્ય થિયરીમાં આવ્યું હતું તો કે ખરીદ કિંમત અને મૂળ કિંમત એટલે કે બેમાંથી ગમે તે કિંમત આપેલી હોય પડતર કિંમત તો એમાંથી એની સાથે સંબંધ ધરાવે છે તો આપણે ત્રિરાશિ આ રીતે મૂકી શકીએ ખરીદ કિંમત ઉપર ત્રિરાશિ મૂકવાની કે ખરીદ કિંમત રૂપિયા 250 છે નફો રૂપિયા 75 તો હવે ટકાવારી શોધવી હોય તો અહીંયા મૂલ્ય આપણે શું ગણવાનું તો કે 100 એ પણ થિયરીમાં આપ્યું હતું વ્યાજ દર શોધવાનું એવું હતું કે ટકાવારી શોધવાની હોય તો 100 એ મૂલ્યાંકન કરવું તો ખરીદ કિંમત રૂપિયા 100 એ પ્રશ્નાર્થ ચિહ્ન ક્રોસ ગુણાકાર થાય તો 100 ગુણ્યા 75 એના છેદમાં 250 હવે ધારો કે તમારે સીધું સૂત્ર મૂકવું છે તો સૂત્ર તમને આવડવું જોઈએ અને સૂત્ર પ્રમાણે રકમ ગોઠવાઈ જવી જોઈએ કે નફો ઉપર આવે છે એના છેદમાં ખરીદ કિંમત આવી અને એને નફા ગુણ્યા 100 થઈ ગયા તો ઓકે બરાબર તો હવે આપણે છેદ ઉડાડશું તો સૌથી પહેલા તો એક એક શૂન્ય અહીંયા ઉડાડી દઈ 25 તેરી 75 10 ગુણ્યા 3 એટલે આ 30% શું મળે તો કે નફો આ નફો મળ્યો આપણને ટકાવારીમાં ખાસ યાદ રાખજો જે નફો આપણે રૂપિયામાં શોધ્યો ત્યાર પછી એને રૂપાંતરિત કર્યો ટકાવારીમાં તો આ રીતે આખો દાખલો થાય છે અહીંયા નફો ટકામાં શોધવું હોય તો તમે સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો એના પછીનો બીજો દાખલો છે એમાં પણ આ જ રીતે પેલા એક ફ્રીજ રૂપિયા 12,000 માં ખરીદ્યું એટલે ખરીદ્યું એટલે ખરીદ કિંમત રૂપિયા 12,000 અને 13,500 માં વેચ્યું એટલે વેચાણ કિંમત રૂપિયા 13,500 બરાબર છે આ બે રકમ આપણે મળી ગઈ હવે આપણે ખરીદ કિંમત અને વેચાણ કિંમત બે વસ્તુ છે એટલે આપણે શોધવાનું થશે નફો અથવા તો ખોટ તો ઈ કેના ઉપરથી ખ્યાલ આવશે તો કે વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય અને ઓછી હોય તો ખોટ જાય બરાબર છે તો ત્યાર પછી હવે આપણે અહીં લખશું કે અહીં વેચાણ કિંમત કેનાથી મોટી છે તો કે ખરીદ કિંમત આઈ પેલા દાખલામાં જે રીતે કહ્યું કે અહીં વેચાણ કિંમત મોટી છે ખરીદ કિંમતથી એટલે બાજુમાં લખી નાખવાનું ખોટ નફો થાય બરાબર આ વ્યવહારમાં શું થશે તો કે નફો થશે તો આપણે અહીંયા સૂત્ર મૂકવાનું નફાનું કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત હવે વેચાણ કિંમત કેટલી આપેલ છે તો કે 13,500 માઇનસ ખરીદ કિંમત તો કે 12,000
13,500 માંથી 12,000 ની આપણે બાદબાકી કરવાની છે એટલે કેટલા વધશે તો કે 1500 વધશે આ 1500 રૂપિયા શું મળ્યો આપણને નફો પણ શેમાં તો કે રૂપિયામાં નફો જે મળ્યો એ આપણને રૂપિયામાં મળ્યો હવે આપણે એને શેમાં ફેરવવાનો છે ટકાવારીમાં બરોબર છે તો અહીં હેડિંગ આપણે આપી શકીએ નફો ટકામાં तो त्रिराशि नो उपयोग करी अथवा तो सूत्र मुकी लो पहले दाखल आपणे त्रिराशि नो उपयोग करी नफो सोई दो फरी वखत याद कराई दो के त्रिराशि मुकवानी होय त्यारे मूळ किंमत के खरीद किंमत ऊपर त्रिराशि मुकवानी थाय नफो टकावारी मां शोधवानो होय के खोट शोधवानी होय बराबर छे अने जो सूत्र मुकु होय तो सूत्र प्रमाणे सूत्र तमारे याद राखवु पड़शे अही नफो टकामां शोधवो छे तो आपणे ऊपर लखशु नफो एना छेद मां खरीद कीमत अथवा मूल कीमत जे होय के अने एने गुणना 100 बराबर तो नफो केटलो छे तो के 1500 अने एना छेद मां खरीद कीमत आपणे केटली आमां आपेली छे तो के 12000 अने एने गुणना 100 हवे आपणे अहींया 3 शून्य छे आना 2 अने आनो 1 आपणे ઉડાડી દીધા बराबर 150 ના છેદમાં 12 આવે છે હજી છેદ ઉઠશે 150 ના છેદમાં 12 4 તેરી 12 6 દુ 12 જે તમને છેદ યોગ્ય લાગે એ પ્રમાણે આપણે ઉડાડવાના અથવા તો 150 ભાગ્યા 12 કરી નાખો સાઈડમાં તો પણ જવાબ આપણને મળી જશે 12 એક 12 કેટલા વધશે 3 ઉપરથી ઉતરે 0 12 દુ 24 કેટલા વધે 6 કારણ કે 30 માંથી 24 બાદ કરો એટલે 6 વધે અહીં સંખ્યા પૂરી થઈ ગઈ એટલે ઉપર દશાંશ ચિહ્ન વધારાનું એક શૂન્ય ઉમેરીએ એટલે 60 થશે તો 12 5 60 શેષ શૂન્ય થઈ ગઈ તો જવાબ આપણને શું મળ્યો તો કે 12.5% આ ટકાવારીમાં આપણને નફો મળ્યો આ રીતે પણ આપણે દાખલાની ગણતરી કરી શકીએ તો ખાસ એક વસ્તુ યાદ રાખજો त्रिराशि ना उपयोग थी पण नफा ने टकावारी में कन्वर्ट करी सको फेरवी सको अने त्रिराशि वगर એટલે કે એનું જે સૂત્ર છે સૂત્રની મદદથી પણ આપણે ટકાવારીમાં જવાબ મેળવી શકાય ઓકે તો એના પછી હવે આપણે દાખલા નંબર 3જો પહેલાનો 3જો જોઈએ સી દાખલો એક કબાટ રૂપિયા 2500 માં ખરીદ્યું પાછી રકમ સમજવાની છે ખરીદ્યું એટલે આપણને મળશે ખરીદ કિંમત खरीद कीमत रुपया 2500 अने रुपया 3000 मा वेची એટલે કે વેચાણ કિંમત રૂપિયા 3000 હવે બેયનું આપણે કમ્પેરીઝન કરવાનું છે કે સરખામણી કરવાની છે કઈ કિંમત વધારે છે અને કઈ ઓછી છે તો આ લખશું અહીં આપણે જોઈ શકીએ છીએ વેચાણ કિંમત વધારે છે અને ખરીદ કિંમત કેવી છે ઓછી છે અહીં વેચાણ કિંમત મોટી છે ખરીદ કિંમતથી તો શું થશે નફો ટૂંકમાં લખી નાખીએ નફો થશે બરાબર તો હવે નફો થતો એટલે આપણે નફાનું સૂત્ર મૂકીએ તો કે નફો બરાબર વેચાણ કિંમત માઈનસ ખરીદ કિંમત તો વેચાણ કિંમત આપણે કેટલી છે તો કે 3000 માઇનસ ખરીદ કિંમત 2500 રૂપિયા તો વધે કેટલા 3000 માંથી આપણે 2500 બાદ કરીએ એટલે વધે કેટલા તો કે 500 રૂપિયા આ 500 રૂપિયા આપણને નફો મળ્યો રૂપિયામાં આ 500 રૂપિયા નફો જે મળ્યો એને આપણે શેમાં ફેરવવાનો છે ટકાવારીમાં ફાઇલ હેડિંગ આપીએ કે નફો ટકામાં તો અહીં લખીએ હવે જો પહેલો દાખલો આપણે ત્રિરાશિની મદદથી કર્યો તો બીજો દાખલો સૂત્રની મદદથી કર્યો તો પાછો ત્રીજો દાખલો આપણે ત્રિરાશિની મદદથી કરીએ તો ત્રિરાશિ કોના ઉપર મૂકવાની થાય ખરીદ કિંમત ઉપર જો નફો ટકામાં શોધવો હોય કે ખોટ ટકામાં શોધવી હોય ત્યારે તો આપણે સૌથી પહેલા લખશું કે ખરીદ કિંમત રૂપિયા 2500 એ નફો રૂપિયા 500 ખાસ યાદ રાખજો નફો
500 તો ટકાવારી શોધવી છે તો ખરીદ કિંમત આપણે રાખવાની 100 એ કેટલી આ 100 કમ્પલસરી અહીંયા આવશે યાત્રી રાશિમાં અહીંયા ખાલી ખરીદ કિંમત અને અહીંયા નફો અહીંયા 100 અને અહીંયા જે જવાબ મળશે એ ટકાવારી મળશે એટલે 100 × 500 અને એના છેદમાં આવશે 2500 બરાબર તો સૌથી પહેલા આ બે શૂન્ય આની સાથે ઉડાડી દે 25 4 ડાયરેક્ટ અહીંયા ઉડે છે 25 ચોક 100 તો વૈધા કેટલા 4 × 5 તો 4 × 5 આ 20% આપણને નફો મળે છે તો આ રીતે આ દાખલો થાય છે એના પછીનો દાખલો આપણે જોઈએ તો એમાં એક્સ કટની પડતર કિંમત રૂપિયા 250 છે પડતર કિંમત આપી છે તો આપણે પડતર કિંમત લખશું રૂપિયા 250 પડતર કિંમત બરાબર ત્યાર પછી અને 150 માં વેચ્યું તો વેચાણ કિંમત રૂપિયા 150 હવે જે પડતર કિંમત છે એક પ્રકારની ખરીદ કિંમત કે મૂળ કિંમત જેવી જ હોય છે એમાં વધારાનો કોઈ પણ ખર્ચ હોય એમાં એડ થયેલો હોય ઉમેરેલો હોય તો આપણે અહીંયા આગળ જે ત્રણ દાખલાઓ કર્યા એ જ મુજબ આ દાખલો આપણે કરવાનો છે અહીં બંનેમાં જુઓ જી પડતર કિંમત 250 ને વેચાણ કિંમત 150 છે અહીં પડતર કિંમત મોટી છે પડતર કિંમત છે એ વેચાણ કિંમત કરતા મોટી છે અહીં બધે વેચાણ કિંમત આપણે મોટી આવતી હતી અહીં પડતર કિંમત વધારે છે એનો મતલબ એવો થયો વસ્તુ જ્યારે ખરીદી આપણે લાવ્યા છીએ એ કિંમત વધારે આપી છે જ્યારે વેચવા ગયા ત્યારે કિંમત ઓછી મળી તો છે તેથી અહીંયા લખશું ખોટ જશે તો હવે ખોટનું સૂત્ર લખવાનું ખોટ જતી હોય તો ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત હવે ખોટમાં આપણે નફો હોય ત્યારે વેચાણ કિંમત આગળ હોય કારણ કે એ મોટી રકમ હોય અને ખોટ હોય ત્યારે વેચાણ કિંમત નાની હોય એટલે આપણે પહેલા પડતર કિંમત લખવાની એમાંથી વેચાણ કિંમતને બાદ કરશું તો 250 માઇનસ 150 તો કેટલા રૂપિયા આવે તો કે 100 રૂપિયા ખોટ આવે 100 રૂપિયા ખોટ આ તો રકમ રૂપિયામાં આવ્યું બરાબર હવે આપણે ખોટને શોધવાની છે ટકામાં તો ખોટ ટકામાં બરાબર સૂત્રની મદદથી તો ખોટ છેદમાં અહીંયા પડતર કિંમત આપી છે તો પડતર કિંમત એને ગુણ્યા 100 તો ખોટ આપણે આવી છે 100 એના છેદમાં પડતર કિંમત કેટલી છે તો કે 250 અને એને ગુણ્યા 100 પેલા એક શૂન્ય અહીંયા ઉડાડી પછી અહીંયા 25 અને અહીંયા 100 છે એટલે 25 × 4 100 તો હવે કેટલા વધ્યા અહીંયા 4 એને ગુણ્યા 10 4 × 40 પણ શું આવશે 40% ખોટ આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 1 એમાં ચોથો દાખલો આપણે જોયો કે જેમાં ખોટ મળે છે ઓકે પ્રશ્ન નંબર 2 માં આપણે જોઈએ કે નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો સૌથી પહેલા તો આપણને જે આપેલો છે આ ગુણોત્તર છે કે ગુણોત્તર બરાબર 3/1 અને વચ્ચે શું તો કે 3/1 પેલા તો એના જે પદ છે 3 અને 1 બરાબર તો અહીંયા લખીએ પદોનો સરવાળો 3 અને 1 નો સરવાળો એટલે 3 + 1 = 4 બરાબર છે એટલે હવે પહેલું પદ શું બનશે પ્રથમ પદ બરાબર પ્રથમ પદ 3 છે એના છેદમાં આપણે જે બે નો સરવાળો જે આવ્યો ને છેદમાં મૂકી દેવાનો એટલે આ પ્રથમ પદ બન્યું બીજું પદ
બીજું પદ બરાબર 1 ના છેદમાં 4 આ બંનેને આપણે હવે સેમાં ફેરવવાનું છે ટકામાં ફેરવવું હોય તો શું કરશું તો કે 3 ના છેદમાં 4 અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું તો એને ગુણ્યા 100 કરી નાખવાનું એટલે 25 4 100 અને 25 તેરી 75 ટકા આ પ્રથમ પદ જે છે એનો 75% એવું જો આપણે પદોને ટકાવારી ફેરવવાનું કીધું તો પ્રથમ પદની ટકાવારી કેટલી થઈ 75% અપૂર્ણાંક સ્વરૂપ તમને મળી ગયો એટલે અપૂર્ણાંકને ટકામાં રૂપાંતર કરવું એ તો આપણે આગળ શીખી ગયા છીએ ત્યાર પછી 3 ના છેદમાં 4 અને બાકી વધે એ ભાગ 1 ના છેદમાં 4 એને ગુણ્યા 100 એટલે પાછા 25 4 100 25 એકું 25 ટોટલ જો ટકાવારી 100 થઈ જાવી જોઈએ 75 પ્લસ 25 એટલે 100% બરાબર તો આ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ તો સૌથી પહેલા 2:3 ગુણોત્તર શું આપ્યો છે આપણને બરાબર 2:3:5 બરાબર છે તો અહીંયા આવે છે ને પદોનો સરવાળો કરીએ પદોનો સરવાળો 2 + 3 + 5 2 + 3 + 5 બરાબર 3 × 2 = 5 = 5 = 10 તો ત્રણેય પદનો સરવાળો આપણને મળે છે 10 તો એ 10 છે એ ત્રણેય પદનો છેદ બનાવવાનો છે એટલે પ્રથમ પદ પહેલું પદ બનશે પહેલું પદ સંખ્યા કઈ હતી તો કે 2 એના છેદમાં 10 બીજું પદ બનશે 3 ના છેદમાં 10 અને ત્રીજું પદ બનશે 5 ના છેદમાં 10 આ રીતે આપણે 3 પદ મળી ગયા બરાબર છે હવે એ જુઓ કેમ ટકામાં આપણે ફેરવું છે એ જ રીતે અહીં લખી નાખીએ ટકામાં તો પહેલું પદ 2 ના છેદમાં 10 એને ગુણ્યા શું કરવું પડશે 100 એટલે 1 1 0 ઉડી ગયું એટલે 2 × 10 = 20 20% આવે એવી જ રીતે બીજું પદ ને ટકામાં ફેરવવું હોય તો 3 ના છેદમાં 10 એને ગુણ્યા 100 1 1 0 ઉડી જાય તો 10 × 30% એ જ રીતે આજે ત્રીજું પદ છે તો કે 5 ના છેદમાં 10 એને ગુણ્યા 100 1 1 0 ઉડી ગયા 10 × 5 = 50% હવે ટોટલ આપણે ટકાવારીનો સરવાળો જોઈ લઈએ 20 ને 30 50 50 + 50 એટલે 100% થઈ જવું જોઈએ તો આપણે જે ગુણોત્તર આપ્યો છે એને આપણે ટકાવારીમાં રૂપાંતરિત કરીએ છીએ તો એના પછીનો દાખલો છે 1:4 છે તો એનો પહેલા ગુણોત્તર લઈ 1:4 બરાબર હવે 1:4 આપણને મળ્યો હવે એનું આપણે પ્રથમ પદ પહેલું પદ પહેલા આપણે પદોનો કરશું સરવાળો સરવાળો બરાબર 1 + 4 = 5 4 ને 1 = 5 તો પહેલું પદ બનશે 1 ના છેદમાં 5 પેલું પદ 1 તો છે એના છેદમાં આપણે 5 મૂકી દેવાનું બીજું પદ 4 ના છેદમાં 5 હવે આને શેમાં ફેરવવાનું ટકામાં રૂપાંતર કરવાનું છે તો 1 ના છેદમાં 5 એને ગુણ્યા 100 કરશું એટલે 20 × 5 = 100 તો કેટલું આવે 20% અને બીજું પદ જે છે 4 ના છેદમાં 5 છે એને ગુણ્યા કરશું 100 તો 20 × 5 = 100 આ અંશમાં છે ના છેદમાં એટલે છેદ ઉડે છે બરાબર તો 20 × 4 એટલે 20 × 4 = 80 તો 20% અને 80% મળ્યો તો આ રીતે એના પછીનો જે દાખલો છે એ પણ આ જ રીતે થશે કે ગુણોત્તર બરાબર 1:2:5 છે હવે પદોનો સરવાળો
वन प्लस टू प्लस फाइव એટલે કે બે ને ત્રણ ને પાંચ આઠ. હવે કદાચ આપણે આ ન લખવું હોય તો પહેલું પદ કરીને ટકાવારીમાં ફેરવવું હોય પણ ફેરવી શકાય. તો પહેલું પદ બરાબર એક ના છેદમાં આઠ, બીજું પદ બરાબર બે ના છેદમાં આઠ, અને ત્રીજું પદ બરાબર પાંચના છેદમાં આઠ. આ ત્રણેયને આપણે શેમાં ફેરવવાનું છે? ટકામાં. તો એકના છેદમાં આઠ એને ગુણ્યા કેટલા કરવા પડે? ઓકે, સો. હવે અહીં જો છેદ આની સાથે ડાયરેક્ટ છેદ ઉઠતા નથી, એનો મતલબ એવો છે કે સો ભાગ્યા આપણે આઠ કરવાના છે. સો એકુ સો એકુ સો, અથવા છેદ તમારે ઉડાડવો હોય તો ચાર દુ આઠ અને પચીસ ચોક સો, ચાર ચાર અગિયાર એટલે પચીસ ના છેદમાં શું આવે? બે. પચીસ ના છેદમાં બે આવે એટલે પચીસ ભાગ્યા તમે બે કરો, પચીસ એને ભાગ્યા બે, તો બાર દુ ચોવીસ. એક વધ્યા એ સંખ્યા પૂરી થઈ ગઈ, દશાંશ છે દસ, બે પંચા દસ, બાર પોઈન્ટ પાંચ ટકા આવે. બરાબર છે. એના પછીની જે ગણતરી છે એમાં બીજું છે પદ બે ના છેદમાં આઠ એને ગુણ્યા સો. તો પાછું ઈ જ પ્રોસિજર, બે ચોક આઠ, પેલા જ અહીંયા ઉડાડી દઈએ. બરાબર છે. એટલે હવે સો ભાગ્યા ચાર કરવાના. તો આપણે સો ભાગ્યા ચાર કરીએ તો ચાર દુ આઠ, દસ માંથી આઠ જઈ. હવે જો બે ચોક આઠ અહીંયા સીધા ઉડી ગયા, સીધા અહીંયા પચીસ ચોક સો થઈ જાય છે, એટલે અહીંયા સીધી ગણતરી આવશે પચીસ ટકા. બરાબર, કારણ કે સો ભાગ્યા ચાર કરશું તો એ જવાબ આપણને પચીસ જ મળશે. તો એના પછી હવે જે ગણતરી વધી છે પાંચ ના છેદમાં આઠ. બરાબર છે. પાંચ ના છેદમાં આઠ એને ગુણ્યા કરશું સો. હવે અહીંયા છે ને, અહીંયા આપણે છેદ ન ઉડાડવા હોય અથવા તો અહીંયા પેલા દાખલામાં જેમ છેદ ઉડાડ્યા છે એ પ્રમાણે ઉડાડી દઈએ તો ચાર દુ આઠ અને વીસ પચીસ ચોક સો, એટલે આપણને અહીંયા ઉઠશે કોણ? તો કે ચાર ચાર. હવે જે રકમ વધી છે એ રકમ કઈ વધી? તો કે પચીસ પંચા એકસો ને પચીસ, અને એના છેદમાં વધ્યા છે કેટલા? બે. એકસો પચીસ ના છેદમાં બે. હવે એકસો પચીસ ના છેદમાં બે છે તો આપણે અહીંયા જોઈએ કે એકસો પચીસ ભાગ્યા બે, બે છક બાર, જીરો જીરો થઈ ગયા, પછી પાંચ એટલે બે દુ ચાર, પાંચમાં ચાર જઈ તો એક, સંખ્યા પૂરી થઈ ગઈ અહીંયા. તો ઉપર દશાંશ ચિહ્ન, વધારાનું એક શૂન્ય મૂકીએ તો બે પંચા દસ, તો આપણને જવાબ શું મળે છે? બાસઠ પોઈન્ટ પાંચ ટકા. તો આ રીતે આપણે ગણતરી થાય છે. બરાબર. તો આ દરેક દાખલા આપણે વ્યવસ્થિત જોઈ લેવાના છે. પ્રશ્ન નંબર બે જે આપેલો છે કે નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો, એમાં ચારેય જે ગુણોત્તર આપેલા હતા, ચારેય રકમ એને આપણે ગુણોત્તરમાં કઈ રીતે ફેરવી? તો કે એના જે ગુણોત્તરમાં પદો આપેલા હતા એનો સરવાળો કર્યો, એ જે સરવાળો મળ્યો એ દરેક પદની નીચે એટલે કે છેદ બનાવ્યો અને એને ગુણ્યા સો કર્યા એટલે આપણને ટકાવારી સ્વરૂપ મળે છે. ઓકે, તો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ. એમાં શું કીધું છે કે એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો. હવે એક વસ્તુ યાદ રાખજો કે સૌથી પહેલા તો જે વસ્તુ આપી છે ની અલગ તારવી લે. વસ્તી 25,000 હતી એટલે આપણે અહીંયા લખશું મૂળ વસ્તી પચીસ હજાર. બરાબર છે. ઘટીને 24,500 થઈ
घटाड़ा पछीनी वस्ती 24,500। तो आपने घटाड़ो शोधवानो छे, तेथी घटाड़ो बराबर मूल वस्ती એટલે કે 25,000 24,500। तो 24,500 આપણે 25,000 માંથી બાદ કરીએ जीरो जीरो वच्चे कितना 500 घटाड़ो आवशे। એનો મતલબ એવો થયો કે વસ્તીમાં 500 નો ઘટાડો આવ્યો। હવે આપણે શું કરવાનું છે કે આને નફા અને ખોટના જે આપણે દાખલા આગળ ગણ્યા ને એ મુજબ આપણે વિચારવાનું છે કે ધારો કે ખરી કિંમત હોય ને પછી ઓછી કિંમતે વેચી તો ખોટ ગઈ। ઘટાડો એટલે એક પ્રકારનું ખોટ જેવું છે। ખોટમાં કેમ આપણે ટકાવારી શોધતા, ખોટ શોધીને પછી ખોટના ટકા શોધતા, એ જ રીતે ઘટાડો આવે ત્યારે ઘટાડો શોધીને પછી ઘટાડાના ટકા શોધવાના છે। જે ખોટ અને નફા ખોટનું જે સૂત્ર હતું એ જ મુજબ જો તો ઘટાડો સેમા ઓકે ટકામાં બરાબર અહીંયા ખોટ આવતું ને એની જગ્યાએ શું લખશું ઘટાડો। પછી અહીંયા જે ખરીદ કિંમત કે પડતર કિંમત આવતું એની જગ્યાએ મૂળ વસ્તી જે હોય તે લખશું મૂળ વસ્તી અને એને ગુણના ટકાવારીમાં ફેરવવાનું છે તો છેદમાં કેટલા આવશે 100 બરાબર। તો સૌથી પહેલા ઘટાડો આપણે લખવાનો છે કેટલો તો કે ઘટાડો 500 આવ્યો એના છેદમાં મૂળ વસ્તી કેટલી હતી તો કે 25,000 અને એને ગુણ્યા 100। તો સૌથી પહેલા તો શૂન્ય જ્યાં ઉડે છે એક તો બે આના શૂન્ય ઉડે છે પછી એક આનું ઉડાડી તો 25 × 2 = 50। તો આ ટકાવારીમાં જવાબ આવ્યો 2% ઘટાડો આવ્યો। તો આપણને શું કીધું છે કે ઘટાડાની ટકાવારી શોધો। તો મૂળ વસ્તી એક શહેરની જે 25,000 હતી એમાંથી ઘટીને 24,500 થઈ તો ટકાવારીમાં જોઈએ તો 2% ઘટાડો આવ્યો। ફેર કેટલો છે ખાલી શબ્દ બદલે છે। ખરીદ કિંમત હોય પછી વેચાણ કિંમત હોય અને ખોટ જતી હોય પછી જે ખોટના ટકા આપણે શોધીએ છીએ એ જ પ્રમાણે અહીંયા ઘટાડાના ટકા શોધવાના છે। ખાલી શબ્દ બદલે છે। ખરીદ કિંમતની જગ્યાએ મૂળ વસ્તી આવી ગઈ, વેચાણ કિંમતની જગ્યાએ ઘટાડો થયા પછીની વસ્તી આવી ગઈ અને ખોટની જગ્યાએ આવી ગયો ઘટાડો શબ્દ। બાકી સૂત્ર એ જ પ્રમાણે ગોઠવાય છે ઓકે। એના પછીનો જે દાખલો છે એમાં પણ આપણે એ જ રીતે વિચારીએ કે અરુણે એક કાર રૂપિયા 3,50,000 માં ખરીદી। હવે અહીંયા ખરીદી છે તો ખરીદ કિંમત રૂપિયા 3,50,000 અને પછીના વર્ષે તેની કિંમત વધીને રૂપિયા 3,70,000 થઈ। તો અહીંયા ખરીદ કિંમતની જગ્યાએ આપણે કરી નાખીએ હવે મૂળ કિંમત કે જે કાર છે એની મૂળ કિંમત અત્યારે કેટલી છે વર્તમાનમાં તો કે 3,50,000। હવે એ અમુક સમય પછી કે અમુક પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ એટલે અહીંયા લખશું આપણે કિંમત વધ્યા પછીની કારની કિંમત બરાબર 3,70,000 રૂપિયા 3,70,000 રૂપિયા કિંમત વધ્યા પછી ભાવ જે વધારો ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ। તો હવે આપણે શોધવાનું જેમાં અહીંયા ઘટાડો શોધ્યો ને એમાં અહીંયા વધારો શોધવાનું તેથી વધારો બરાબર પેલા વધારો એટલે આ નફા જેવું કામ કરશે કે જેમ આપણે કિંમત વધી હોય એટલે કે વેચાણ કિંમત વધારે મળી હોય તો નફો થાય એ જ રીતે અહીંયા કિંમત વસ્તુની કિંમત વધી છે એટલે વધારો મળશે। બેની બાદબાકી કરી નાખવાની મોટી રકમ હોય પેલા લખશું અને નાની રકમ હોય પછી એટલે વધ્યા પછીની કિંમત મોટી છે તો એ પેલા લખીએ અને પછી એના પછી મૂળ કિંમત
तो 3,70,000 માંથી 3,50,000 આપણે બાદ કરીએ તો કેટલા આવે કે 20,000 રૂપિયા આ વધારો કોઈ પણ એક કાર ખરીદી છે 3,50,000 ની એના પછીના વર્ષે એટલે કે અંદાજિત એક વર્ષ પૂરું થઈ ત્યાર પછી જ્યારે એની કિંમત આંકવામાં આવી તો 3,70,000 થઈ એટલે કે 20,000 નો વધારો થયો બરાબર છે તો હવે એ વધારો આપણે શેમાં શોધવાનો છે કે થયેલ વધારાની ટકાવારી શોધો તો અહીંયા લખશું વધારો ટકામાં તો જેમ નફાનું સૂત્ર અને ટકાવારી શોધવાની આવતી હતી એ જ રીતે નફાની જગ્યાએ શું કરી નાખશું વધારો અને એના છેદમાં મૂળ કિંમત અને એને ગુણ્યા 100 વસ્તુ જે છે એટલે કે કાર છે તો કારની મૂળ કિંમત તો વધારો કેટલો આવ્યો છે તો કે 20,000 અને મૂળ કિંમત કેટલી હતી તો કે 3,50,000 એને ગુણ્યા ટકાવારીમાં ફેરવવું છે એટલે ગુણ્યા 100 બરાબર તો હવે પેલા તો આ બે શૂન્ય ઉડાડી દઈ પછી આના બે શૂન્ય અને અહીંયા બે શૂન્ય ઉડી જાય એટલે નીચે જે ચાર શૂન્ય હતા એ ઉપરના આના બે શૂન્ય અને 100 ના બે શૂન્ય ટોટલ ચાર શૂન્ય ઉપર નીચે ઉડી જાય છે તો હવે રકમ કેટલી વધે છે એ જોવાનું છે તો રકમ વધે છે 200 ના છેદમાં 35 તો હજી છેદ ઉડતા હશે બરાબર છે 7 × 5 = 35 અને એકમનો અંક શૂન્ય છે તો 5 વડે ભાગ આલતો હોય તો 5 × 4 = 20 તો 40 × 5 = 200 થાય તો 5 × 5 પાછા ઉડી ગયા હવે વધે છે 40 ના છેદમાં 7 તો આપણે ભાગાકાર કરી નાખીએ 40 ભાગ્યા 7 તો 7 × 5 = 35 કેટલા વધશે 5 40 માંથી 35 બાદ કરીએ તો 5 વધે અહીંયા સંખ્યા પૂરી થઈ ગઈ છે એટલે અહીંયા આવશે દશાંશ ચિહ્ન તો ઉપરથી ઉતારીએ શૂન્ય તો 57 × 49 એક વધશે પાછું શૂન્ય એટલે 7 × 1 = 7 ત્રણ વધશે 30 તો 7 × 7 = 28 એટલે 5.71 ગણવાનું થશે 5.71% વધારો હવે ખાસ બીજી એક વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની છે કે ધારો કે પોઈન્ટ પછીના બે અંક સુધી આપણે ગણતરી કરવાની છે ત્રીજો અંક એટલા માટે જોયો કે એ 5 થી વધારે નથી જો 5 થી વધારે હોય તો અહીંયા 71 ના આપણે 72 કરવા પડે અને બીજું ધારો કે આ ભાગાકાર આપણે કરીએ છીએ ફરી વખત એક વખત સમજીએ કે 40 ભાગ્યા 7 કરીએ છીએ તો 7 × 4 = 28 7 × 5 = 35 આપણે ભાગ ચલાવ્યો હવે કેટલા વધે છે 5 વધે છે આ સંખ્યા પૂરી થઈ ગઈ છે તો આ વસ્તુને આપણે એકમ ટકાવારીમાં પણ ફેરવી શકીએ કઈ રીતે તો કે 5 ઉપર આ 5 વચ્ચે અને 7 આવશે નીચે તો આ ટકાવારીને અથવામાં આમ પણ લખી શકાય અથવા 5.5/7% વધારો તો ખાસ આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે જો તમારે દશાંશ અપૂર્ણાંકમાં જવાબ ન લખવો હોય તો આ રીતે પણ જવાબ લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 3 અને 4 આપણે જોયા કે જેમાં એક પહેલા દાખલામાં આપણે ઘટાડો જે ખોટ જેવું કામ કરે છે જે ખોટ ગયું હોય એ જ પ્રકારનો દાખલો છે ખાલી શબ્દ બદલે છે અને વધારો એટલે નફાની ટકાવારી જે શોધવાની આવતી હતી એ જ પ્રમાણે વધારાની ટકાવારી શોધવાની આવતી હતી તો આ રીતે આપણે આ દાખલા થાય છે ધન્યવાદ આભાર